सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराज्ञनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथ में चिंतामणि पांच महात्म्य चिंतामणि जेमा भगवान श्री हरिनु महात्म्य समझावता स्वामी छेल्ले एम लखे छे के भगवान श्री हरि तो कारणना कारण छे, सर्वना नियंता छे, काळना पण काळ छे, आत्माना आत्मा छे, ईश्वरना ईश्वर छे, प्राणना प्राण छे, स्वयं ज्योति छे। अने ये भगवान अंतर्यामी छे, पापोने हरवा वाड़ा छे, एवा ये भगवान मोटा छे। भगवान सर्वना साक्षी छे, सकळ फळना देनार, कर्मफळ प्रदाता भगवान छे। दरेक कर्मने जीवना जोवे छे। स्वामी के महाराज हूँ एवुं जानू छू। आगळ लखे छे स्वामी महाराजनो महिमा, निराकार निरंजन के छे जीवन जानो छो, तेसु तमारी गति लहे छे जीवन जानो छो, छो अखंड अविनाशी जीवन जानो छो, माया रहित छो सुख राशि जीवन जानो छो, छो अखंड अविनाशी जीवन जानो छो, माया रहित छो सुख राशि जीवन जानो छो। स्वामी के छे निराकार निरंजन के छे तेसु तमारी गति लहे छे। जीव प्राणी मात्र અને ઘણીક વખત બ્રહ્મરૂપપણાની નજીક પહોંચેલા મુક્તાત્માઓ થવાની તૈયારીમાં હોય અથવા તો જન્મ મરણથી રહિત થઈ ગયેલા હોય એવા મુક્ત હોય, જેને જન્મ મરણથી રહિતપણું આવી ગયું છે એવા હોય, એવા હોવા છતાં પણ ભગવાનના સ્વરૂપની ગતિને જાણવી એ એના કામની પણ વાત નથી। જન્મ મરણથી રહિત થઈ ગયેલો વ્યક્તિ પણ પરમાત્માના સ્વરૂપને ઓળખી શકતો નથી। જન્મ મરણથી રહિત થઈ ગયેલો જીવાત્મા પણ ભગવાનના સ્વરૂપને જેવું છે એવું ઓળખી શકતો નથી।
જન્મ મરણથી રહિત થઈ ગયેલો મુક્તાત્મા પણ જેવા છે એવા પરમાત્માને જાણી શકતા નથી. કારણ કે ભગવાનની આ સૃષ્ટિની અંદર અનંત આશ્ચર્યો જ છે. કીડીને જોવાથી જેટલું આશ્ચર્ય થાય છે ત્યાંથી માંડીને બ્રહ્માજીની તમામ સૃષ્ટિને જોતા, બ્રહ્માજીના સ્વયં ઐશ્વર્યને જોતા, એના ઉપરના વિરાટ પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ આદિના ઐશ્વર્યને જોતા બધે આશ્ચર્ય થાય એવું જ છે. જે કોઈ દિવસ ધાર્યું ના હોય, જે કોઈ દિવસ વિચાર્યું ના હોય એવા અનંત આશ્ચર્યોના નિધિ ભગવાન સ્વામિનારાયણ છે. એવા જે મહારાજ એના સ્વરૂપને કોઈક આચાર્ય થયા હોય, કહેતા કોઈ સંપ્રદાયોની સ્થાપના કરી હોય, મોટા મોટા ગ્રંથો લખ્યા હોય, છતાં પણ ભગવાનના સ્વરૂપને યથાર્થ જેમ છે એમ જાણવું અતિ કઠણ છે. દેવા મોટા મોટા આચાર્યો થયા હોય એ પણ ભગવાનના સ્વરૂપને એમની માટે જાણવું પણ જો દુર્ગમ હોય તો આપણા જેવા સામાન્ય વ્યક્તિ માટે શું, આપણે કેવી રીતે કહી શકીએ કે મેં ભગવાનના સ્વરૂપને જેવું છે એવું જાણી લીધું છે. અહીં આગળ સ્વામી કહે છે જે ભગવાનને નિરાકાર કહે છે એને ભગવાનના સ્વરૂપની ખબર જ નથી. છો અખંડ અવિનાશી, નિરાકાર ભગવાનને માનવાવાળા એમ માને છે કે આ આખું જગત બ્રહ્મથી ભરેલું છે અને આપણે બધા પણ પરમાત્માના એક અંશ જ છીએ. આપણે બધા પરમાત્માના અંશ છીએ અને આપણને બધાને એ જ્ઞાન જતું રહ્યું છે કે હું પરમાત્માનો અંશ છું, એટલે જન્મ અને મરણ આપણા માથે રહે, એટલે આપણને કર્મ લાગે. જ્યારે આપણને વાસ્તવિક જ્ઞાન થઈ જાય કે આપણે પરમાત્માનો અંશ જ છીએ, એટલે કે પરમાત્મા જ છીએ, ત્યાર પછી જન્મ મરણ આપણા માથે રહેતું નથી, કર્મનું જોર આપણા માથે રહેતું નથી. આવી નિરાકારવાદીઓની સમજણ છે જે ખોટી છે. શ્રીજી મહારાજ કે આ નિરાકાર માનવાવાળા ભગવાનનો અંશ પોતાને માનવાવાળા એને એ જ ખબર નથી કે એને જે કહ્યું કે ભાઈ ભગવાનના અંશ છીએ તો ભગવાનના અંશ થયા અને એ અંશના માથે જન્મ મરણ તો જો એને અજ્ઞાન રહે તો ચાલુ રહે, પરમાત્મા તો સર્વ ત્રિકાળા બાધિત જ્ઞાન પરમાત્મા પાસે છે, એને ભૂલાતું જ નથી. જો ભગવાનનો અંશ જ જીવ હોય તો એને જ્ઞાન કોઈ દી ભૂલાય જ નહીં, એને કોઈ પડદો પડે જ નહીં, એને કોઈ કારણ શરીર ઢાંકી જ ના શકે, એને જન્મ મરણ હોય જ નહીં. મહારાજ કે મૂર્ખ લોકોએ બ્રહ્મના માથે જન્મ મરણ ઠેરાવી દીધું, ભગવાનના માથે જન્મ મરણ ઠેરાવી દીધું, એનો મત એના સિદ્ધાંતે કરીને જ ખોટો પડે છે. કારણ કે ભગવાનનો અંશ જો જીવને ગણવામાં આવે, ભગવાનમાંથી છૂટો પડેલો એક અંશ છે અને એને જ્યારે જ્ઞાન થઈ જાય કે હું તો પરમાત્માનો અંશ છું એટલે મને કોઈ કર્મ લાગતું નથી, તો અત્યાર સુધી જન્મ મરણ એ અંશે ભોગવ્યા એ અંશ તો પરમાત્માનો છે અને એને જન્મ મરણ ભોગવ્યા એનો અર્થ એ થયો કે પરમાત્માના માથે પણ જન્મ મરણ લાગી જાય. માટે મહારાજ કહે છે કે જે નિરાકાર કહે છે એ તમારી ગતિ શું લહે છે? છો અખંડ અવિનાશી, કોઈ દી ભગવાનના ખંડ થતા નથી, કહેતા ટુકડા થતા નથી. અંશ જો ગણવામાં આવે ભગવાનના તો કરોડો ખરબો અંશો થયા, તો એ ભગવાન તો અખંડ છે. એમાંથી કાંઈ એવું નથી કે એક તારો ઝરે એમ એમ એક કોઈ ઝરે અંદરથી એક અંશ ઝરે એવું નથી. ભગવાન તો સંપૂર્ણ સાકાર મૂર્તિ, સૌમ્ય મૂર્તિ, ચિદઘન મૂર્તિ. અને મહારાજે જે મધ્યના 13માં કીધું એવી હસતી ચાલતી બેસતી ઉઠતી તેજને મધ્ય મૂર્તિ છે. એ ભગવાનનું જેવું રૂપ છે એવું ત્રિલોકીમાં કોઈનું રૂપ નથી જેની એને ઉપમા દેવાય, 14 ભુવનમાં નથી. એ ભગવાનના જેવા રસ છે એવો રસ 14 ભુવનમાં નથી, ભગવાનનો જેવો શબ્દ છે એવો 14 ભુવનમાં નથી.
કોઈની ઉપમા આપી શકાય. ભગવાનનો અવાજ આના જેવો છે, ભગવાનનું રૂપ આના જેવું છે, એવા એ ભગવાન છે, અખંડ છે. માટે સ્વામી કહે છે ભગવાનના ખંડ થતા નથી. આ બધી વાત આપણી માટે બહુ આમ લાગે તો એવું લાગે કે આપણી આગળ આ વાતોની જરૂર નથી. વાત પણ સાચી છે. સ્વામિનારાયણ સંપ્રદાય એવો એક અકબંધ સંપ્રદાય છે. આ સ્વામિનારાયણ સંપ્રદાય, આ ઉદ્ધવ સંપ્રદાય એના પાયા જેવા નખાના છે કે આમાં કોઈ દિવસ એક પ્રશ્ન ઉદ્ભવ્યો નથી. ભગવાન નિરાકાર છે કે સાકાર છે એ કોઈ જાતનો પ્રશ્ન જ નથી. એ તો જ્યારે આવું જાણવા માટે આવી કોઈ ચર્ચા થાય ત્યારે ઘણા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભગતને એવી ખબર પડે છે કે ભગવાનને નિરાકાર માનવાવાળા પણ દુનિયામાં છે, કે નિરાકાર અને સાકાર એવો પ્રશ્ન લગભગ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે દાખલ થયેલો હરિભગત છે એને કોઈ દિવસ પોતાના છેલ્લા શ્વાસ સુધી થશે નહીં. કારણ કે આ સંપ્રદાયની અંદર નિરાકાર અને સાકારનું ચૂથનું જ નથી. મહારાજે છેદ જ ઉડાડી દીધો છે. વચનામૃતમાં ચર્ચાઓ ઘણી કરી, કારણ એ હતું કે મોટા મોટા વિદ્વાનો આવે અને એની સાથે ચર્ચા વિચારના થાય. એ સમયે નિરાકારવાદીઓનું જોર પણ બહુ હતું, બહુ હતું. આજે નાવલીની અંદર એના મઠો પડ્યા છે. શ્રીજી મહારાજના સંતોએ જઈ જઈને સાકાર ઉપાસના કરાવી, બહુ અઘરું છે. એક વખત આ જીવને કેવું છે, પહેલો એને જેનો યોગ થઈ જાય ને એના થકી એને જેવું જ્ઞાન મળે ને લગભગ એ જ્ઞાનમાં ફેર ના પડે. એટલે જો પહેલાં જો કોઈક મળી ગયો એવો અને ફિટ કરાવી દીધું, અને ફિટ કરાવવાવાળો તો લઈને જ બેઠો હોય ને ટૂલ્સ બરાબર, એને ખબર જ હોય કે આમ જ ફિટ થાય. આ અવતાર અવતારીનો ભેદ એ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ચાલે છે કે અવતાર ને અવતારી, પણ સાકાર નિરાકારનો પ્રશ્ન એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં નથી. અવતાર અવતારી એમાં બધાના મત મતાંતર જુદા જુદા હોય, કોઈ કે એક જ ભવાયો અલગ અલગ વેશ લે તો એને જુદા કેમ કહેવાય. એટલું સરસ મજાની આ કેપ્સ્યુલ લીધેલી છે કે ભલભલાને ગળા હેઠળ ઉતરી જાય. એક વાત સાચી છે, 10 જગ્યાએ પ્રોગ્રામ જુદા જુદા કરે અલગ અલગ ડ્રેસ પહેરીને તો શું વ્યક્તિ બદલાઈ જાય? તો એવી રીતે ભગવાન શું બદલાઈ જાય છે? એનો એ રીતના તર્ક વિતર્કથી એ ભગવાનને બધાય ભગવાન સમાન છે આવું સાબિત કરે છે, કે ભગવાન તત્વ એક જ છે આવું સાબિત કરે છે. એને જ્યાં જેવું દેખાડવું ઘટ્યું એવું કરાવ્યું, એવું ચાલતું હોય છે. પણ જીવને જે પહેલો મળ્યો અને જે એને બરાબર સ્ક્રૂ ફિટ થયો એ થઈ જાય છે. કોઈ પણ બાબતમાં, ભગવાનની બાબત હોય, સાધુની બાબત હોય, શાસ્ત્રની બાબત હોય, ધર્મનિયમની બાબત હોય, વર્તનની બાબત હોય, જુઓ ને જેને ગુણબુદ્ધિનો સત્સંગ પ્રથમ થયો તો પછી જો એ કથા વાર્તાનું અંગ ના પાડે તો એને ગુણબુદ્ધિનો જ સત્સંગ રહે. મંદિરે આવવું જવું, ક્યારેક દાન ધર્મ તો યોગ્ય સમયે કરવો, કંઈક જરૂર હોય તો લઈ આવવું, બે ધક્કા ખાવા, બસ એની જિંદગી પૂરી એમની એમ. પણ એને આમ કે વચનામૃત સમજીને મહારાજના સ્વરૂપને એકદમ ટચ કરવું છે, મૂર્તિમાં જોઈન્ટ થવું છે, એવું એને નહીં થાય. કારણ કે આવ્યો ત્યારથી સત્સંગમાં એનું અંગ એવું પડ્યું. એને ઉપદેશ કરવાવાળો એવો જ હતો. મંદિર આવું, મુઠડી લઈને આવું, ભગવાનને મુઠડી નાખીને દર્શન કરીને પછી ખેતરે જવું. એ ગુણબુદ્ધિના સત્સંગના કારણે એનો વિકાસ એવો ને એવો જ થયો. કથા વાર્તાનું એને અંગ પડ્યું નહીં. એટલે પ્રથમ જે મળે છે એમાં જો નિરાકારવાદી મળી ગયો તો એને એવું સમજાય જાય છે. ઘણા બધા મુમુક્ષુઓ છે આ પૃથ્વી પર, ઓછા નથી, ઢગલાબંધ મુમુક્ષુઓ છે જે ભગવાનને નિરાકાર માને છે, ભગવાનને સાકાર નથી માનતા. ભગવાનનું મૂળ સ્વરૂપ નિરાકાર છે આવું માને છે. અરે સત્પુરુષ કક્ષા સુધી પહોંચેલા મહાપુરુષો પણ, કારણ કે ભગવાનનું સ્વરૂપ કેવું છે, આપણે જેવું ધારીએ એવું સાક્ષાત્કાર થાય એ તો ચિંતામણી તુલ્ય છે. એને જેવું આપણે ચિંતવીએ એવું જ એ આપણને મળે. જેને સર્વોપરી ચિંત્યું એને સર્વોપરી મળશે, જેને નિરાકાર ચિંત્યું એને નિરાકાર મળશે, જેને અવતાર જેવું ચિંત્યું એને અવતાર જેવું મળશે, જેને દેવો જેવું ચિંત્યું એને દેવ જેવું મળશે,
એ સ્વરૂપ તો ચિંતામણી છે, જેવું ચિંતવું એવું પ્રાપ્ત થાય. એટલે જેને ભગવાનને નિરાકાર 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 આવું જ મગજમાં દ્રઢ કર્યું છે, એ ભગવાનને નિરાકાર જોવા તેજ જ જોવા ઈચ્છે છે. ભગવાનને તેજ જેવા જ દેખાશે, બસ એને એવું દેખાશે, અને એનો સાક્ષાત્કાર. એટલે આખી દુનિયામાં એક જ પ્રચાર કરે, ભગવાન તો નિરાકાર છે. પણ એવું નથી, ભગવાન તો સાકાર છે. મૂળ સ્વરૂપ સાકાર જ હતું, સાકાર જ છે. સએકશત એ જોવે છે, એ સાંભળે છે. તો મહારાજ કે શું જોતા હતા ત્યારે? આંખ એકલી જ હતી, કાન નહોતા, બધું જ હતું. ભગવાન સાકાર જ છે. ઘણા ભક્તિ માર્ગવાળા જે ભગવાનને નિરાકાર માને છે, એમ કહે છે કે ભગવાન તો ભક્તને સુખ આપવા સાકાર થાય, મૂળ સ્વરૂપ નિરાકાર છે. ભગવાન કોઈ દી મનુષ્ય જેવા ના હોય એમ, પણ મનુષ્ય જેવા નથી. ભગવાનને નિરાકાર કીધા એટલે કેવા આકાર? માયિક આકારથી રહિત છે. આકાર તો છે પણ દિવ્ય આકાર છે, માયિક આકાર નથી. અહીં જેમ મનુષ્ય દેખાય છે એવા ભગવાન નથી, એવું જીવના હૃદયમાં ઠચ કરાવવા માટે શાસ્ત્રકારોએ આ લખ્યું છે. આવો શ્રીજી મહારાજનો સ્પષ્ટ અભિપ્રાય છે. એટલે આપણા બધા માટે આ ચર્ચા વિચારના બહુ અગત્યની કામની નથી, કારણ કે આપણા માઇન્ડમાં ભગવાન નિરાકાર છે પ્રશ્ન જ નથી, અને કોઈ દી આવવાનોય નથી. પરંતુ તમે જે સમાજની અંદર રહેતા હો ત્યાં ધાર્મિક વ્યક્તિઓ ઘણા બધા હોય, અને અલગ અલગ ધર્મમાં અલગ અલગ સંપ્રદાયોમાં અલગ અલગ આચાર્યોના ગ્રંથોને અનુસરીને પોતાનું કલ્યાણ પ્રાપ્ત કરવા મહેનત કરતા હોય, એનો યોગ આપણને થાય ત્યારે ક્યારેક એની વાત સાંભળીને કોઈક દિવસ આપણી બુદ્ધિમાં ફેર ન પડે, એટલે આ જાણી રાખવું જરૂરી છે. કારણ કે હિન્દુ સંસ્કૃતિની અંદર અત્યારે જેટલા સંપ્રદાયો છે એમાં 98% ઉપર ભગવાનને નિરાકાર માને છે. ઘણા નીચલા લેવલ ઉપર મંદિરે જઈને ખાલી જઈને પાછા આવતા હોય એને આ બધું ન ખબર હોય, પણ જે કથા વાર્તાના માધ્યમથી કથા વાર્તા સાંભળતા હોય, સત્સંગ કરતા હોય, એ બધાને આ વસ્તુની ખબર પડે. માટે ભગવાન અખંડ છે, ભગવાનના ખંડ થતા નથી. ભગવાન અવિનાશી છે, માયા રહિત છ સુખ રાશિ. જો ભગવાનનો અંશ આ પૃથ્વી પર આવે, ભગવાનનો અંશ તરીકે આપણે હોઈએ, તો માયાની અંદર બંધાયેલો ભગવાનનો અંશ કહેવાય, એ તો માયાથી રહિત છે. નિષ્કુળન સ્વામી કે મહારાજ જેવા છે એવા હું તમને જાણું છું, અને નંદ પંક્તિના સંતોષ મહારાજને જેવા છે એવા જાણી શકે, એ ભગવાન સાથે ધામમાંથી આવેલા હતા. એને જે કીધું એ બરાબર હોય, આપણને સમજાય કે ન સમજાય, પણ એને કીધું એ બરાબર હોય. આટલો વિચાર કરી ભગવાનના ભક્ત હોય એને હંમેશા નંદ સંતોના વચનમાં વિશ્વાસ રાખી, એ સંતોએ જે આ ગ્રંથો કર્યા છે એમાં વિશ્વાસ રાખી પોતાના આત્યંતિક કલ્યાણ તરફ મમોક્ષુએ આગળ વધવું જોઈએ. આગળ સ્વામી લખે છે, તમારી મૂર્તિનો પરિમાણ જીવન જાણો છો, કરી શકે શું અજાન જીવન જાણો છો. ચાર મુખે જો બ્રહ્મા પાખે જીવન જાણો છો, પાંચ મુખે શિવ કહી દાખે જીવન જાણો છો. સહસ્ર મુખે કહે શેષ જીવન જાણો છો, સડાનન ગાય ગણેશ જીવન જાણો છો. તોય કોઈ ન પામે પાર જીવન જાણો છો, એવી મૂર્તિ છે અપાર જીવન જાણો છો. તમારી મૂર્તિનું પરિમાણ, પરિમાણ એટલે માપ, તમારી મૂર્તિનું માપ કોણ કરી શકે પ્રભુ? તમારા મૂર્તિનું વર્ણન કોણ કરી શકે? તમારી મૂર્તિની મોટાઈ કોણ કહી શકે? અજાણ છે. જે ભગવાનને નિરાકાર જાણે તો અજાણ છે, પણ એટલું જ નહીં પ્રભુ,
તમારી મૂર્તિનું વર્ણન ચાર મુખે જો બ્રહ્મા કરવા બેસે તો બ્રહ્માજી પણ ચાર મુખેથી તમારું વર્ણન કરી ન શકે. પાંચ મુખ શિવજીને છે, શિવજી પાંચ મુખથી તમારું વર્ણન કરે. સહસ્ત્ર મુખ શેષ નારાયણને છે, છતાં પણ એ તમારું વર્ણન કરવા અસમર્થ છે. ગણેશજી પાસે છ મુખ છે, તોય કોઈ તમારો પાર પામી શકતા નથી એવી મૂર્તિ છે. અપાર જીવન જાણો છો. શ્રીજી મહારાજ મધ્યના નવમા વચનોમાં કહે છે કે અત્યારે જે સત્સંગમાં વાર્તા થાય છે, જે કોઈ વાર્તા થાય છે અત્યારે સત્સંગની અંદર, મહારાજના સ્વરૂપ સંબંધી મધ્યના નવમામાં શ્રીજી મહારાજે એમ કહ્યું કે પોતાને મળે જે ભગવાનનું સ્વરૂપ એને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. મહારાજે આ વાત મધ્યના નવમા વચનાવદમાં કરી છે. પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું, જો એમ ન જાણે અને નિરાકાર જાણે અને બીજા અવતાર જેવા જાણે તેનો દ્રોહ કર્યો કહેવાય. આ મધ્યનું નવમું. એમાં મહારાજ એ જ વચનામાં આગળ જતા એમ કહે છે, આ સમયમાં જેવી સત્સંગમાં વાર્તા થાય છે, આ સમયમાં એટલે પ્રેઝન્ટ ટેન્સ વર્તમાન કાળ, જે તે સમયે મહારાજ વાતો કરતા એ ટાઈમ, આ સમયમાં સત્સંગમાં જેવી વાર્તા થાય છે તેને નારદ સનકાદિક ને બ્રહ્માદિક દેવતા સાંભળે. નારદ સનકાદિક અને બ્રહ્મા આદિક દેવતાઓ સાંભળે તો સાંભળીને એમ કહે છે, આવી વાર્તા કોઈ કાળે સાંભળી પણ નથી અને સાંભળશું પણ નહીં. આ વાર્તા તો ન ભૂતો ન ભવિષ્યતી એવી છે, અતિશય ઝીની વાર્તા થાય છે તો પણ અતિશય સ્થૂળ બુદ્ધિવાળા હોય તેને પણ સમજાય છે એવી મૂર્તિમાન વાર્તા થાય છે. માટે આ સમયે જેને સત્સંગમાં પ્રતીતિ આવી તેના પુણ્યનો પાર આવે એમ નથી એવું જાણી સત્સંગી હોય એને પોતાને વિશે કૃતાર્થપણું માનવું જોઈએ. આ સમયે જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે એના બહુ મોટા ભાગ્ય છે. આ વાતો જે સત્સંગની અંદર મહારાજના સ્વરૂપની, મહારાજની મોટાઈની, મહારાજના સર્વોપરીપનાની, મહારાજના સર્વ અવતારના અવતારીપનાની જે વાતો થાય છે એને નારદ સનકાદિક બ્રહ્માદિક ઈશ્વરો સાંભળે તો પણ એમ કે આવી વાર્તા પૂર્વે કોઈ દી સાંભળી નથી. ક્યારે પૂર્વે ન સાંભળી હોય, ક્યારે ન સાંભળી હોય? વેદોની ઉત્પત્તિ થઈ બ્રહ્માજીની સૃષ્ટિમાં જ થઈ છે. ઉપનિષદો સ્મૃતિઓ ઋષિ મુનિઓએ રચી, બધું જ બ્રહ્માજીની સૃષ્ટિમાં થયું છે. એ લોકો બધા એના સાક્ષી છે, એ લોકો જ એના દ્રષ્ટાઓ છે, એ લોકો જ એના સ્રષ્ટાઓ છે. છતાં પણ ભગવાન સ્વામિનારાયણ વિષયક વાતો જ્યારે જ્યારે પણ બ્રહ્માદિક સાંભળે છે ત્યારે એમ જ થાય છે, એમને આવી વાર્તા પૂર્વે ક્યારેય સાંભળી નથી. એવા એવું મહારાજનું સ્વરૂપ છે. એ વાતને જ્યારે શિવજી જેવા સાંભળે તો કે આવી વાત તો સાંભળી જ નથી. નોતી ડીઠી નોતી સાંભળી રે, પ્રગટાવી એવી પુનિત પુરુષોત્તમ પ્રગટી રે. નોતી ડીઠી નોતી સાંભળી એવી પ્રગટાવી પુનિત પુરુષોત્તમ પ્રગટી. પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા પછી જ આવી વાતો આ પૃથ્વી પર થવાની શરૂ થઈ, અને નથી જ આગળ ક્યાં હતી? આગળ અક્ષરધામની વાત કોઈ સાંભળી હતી? શ્રીજી મહારાજ નહોતા પધાર્યા એ પહેલાં અક્ષરધામમાં કોઈ ગયું એવું ક્યાંય આપણે સાંભળ્યું? કોઈ જગ્યાએ અક્ષર એવો શબ્દ, અક્ષરધામ એવો શબ્દ હતો કે અક્ષરધામ છે? જ્યાં સુધી શ્રીજી મહારાજ નહોતા પધાર્યા ત્યાં સુધી ગોલોક ધામ સુધી વર્ણન શ્રીમદ ભાગવત કરતું હતું. પણ શ્રીજી મહારાજ પધાર્યા એને તો સર્વથી પર જે અક્ષરધામ, જેની કોઈને ખબર નથી,
કોઈને ખબર નહોતી ને કોઈને ખબર નથી. એ ધામ, એ ધામના મુક્તો, એ ધામના ધામી પોતે પધાર્યા. એટલે વાત એવી છે, ન ભૂતો ન ભવિષ્યત. એ ધામ કોઈએ ભાડ્યું જ નહોતું, એ ધામ કોઈએ જોયું જ નહોતું. આ બ્રહ્માંડ કે આ બ્રહ્માંડના કર્તાઓ એને એ ધામને જેવું છે એવું જોયું નહોતું, એ સ્વરૂપને જાણ્યું નહોતું. હા, ઈશ્વર કોટિના ઈશ્વરોને એટલી ખબર હોય કંઈક પર છે, કંઈક પર તત્વ તો છે, પણ ક્યું તત્વ છે, કેવું છે, અગમ છે, એ તો ભગવાન જ્યારે સ્વામિનારાયણ ભગવાન પોતે અક્ષરધામના ધામી પધારે ત્યારે આ બ્રહ્માંડના કર્તાઓને પણ જ્ઞાન થાય કે ભગવાન આવડા મોટા છે, ભગવાન આવા મોટા છે. બાકી તો એમને જ બધા ભગવાન તરીકે માને છે, એમને જ બધા ભગવાન તરીકે માને છે, પૂજે છે, એની જ માનતાઓ થાય છે, એમની પાસે દેવતાઓ આદિ બધા બ્રહ્મા વિષ્ણુ અને શિવ પાસે જ માગે છે. એ આગળ કયા ભગવાનને ખોળવા જાય, પણ એમને એટલી ખબર છે કે આગળ ક્યાંકથી આવે છે, પણ એ કયો છેડો છે એ છેડાની ખબર ભગવાન સ્વામિનારાયણ આવ્યા ત્યારે પડી કે અક્ષરધામ સુધી આ છેડો છે. છતાં પણ અક્ષરધામની અંદર આજે પણ કોઈ ઈશ્વરોને, દેવતાઓને, મુક્તોને કે પછી અહીંના કોઈ જીવાત્માને ત્યાં મૂકવામાં આવે તો એને અક્ષરધામ તો અગાધ અગાધ ને અગાધ લાગે છે. ભગવાન સ્વામિનારાયણની સામે બેઠેલા કરોડો ને ખરબો યુગો યુગાંતરથી બેઠેલા મુક્તોને પણ આજે પૂછવામાં આવે ગોપાળાન સ્વામીને કે મહારાજના સ્વરૂપમાં તમને કેમ લાગે છે, ત્યારે સ્વામી એટલું જ કે અપાર ને અગાધ છે. મુક્તાનંદ સ્વામીને પૂછો સ્વામી મહારાજને કેમ અપાર ને અગાધ છે, યુગો યુગાંતરથી અનાદિ છે, ભગવાન જે દીના છે તે દીના છે, છતાં પણ ભગવાનના સ્વરૂપમાંથી એમને અલૌકિક અને આશ્ચર્યકારી રોજ 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 નવું ને નવું ક્ષણે ક્ષણે પડે પડે ક્ષણના કરોડમાં ભાગમાં પણ નવું નવું સુખ નવો નવો આનંદ આવે છે, જેના કારણે મુક્તો મહારાજની મૂર્તિનું જેમ છે એમ વર્ણન કરવા સમર્થ થતા નથી, એટલું સુખ છે. મુક્તાનંદ સ્વામીને સમાધિ નહીં કરાવવાની, ગોપાળાનંદ સ્વામીને સમાધિ નહીં કરાવવાની, એ શ્રીજી મહારાજનું કારણ જ એ હતું કે એટલા બધા ઊંડા ડૂબેલા હોય છતાં પણ એને પૂછો તો કે અધૂરું છે, હજુ તળિયું આવતું નથી, એવા મોટા મહારાજ. ગોપાળાનંદ સ્વામી એમ કે તળિયું નથી આવતું, બોલો આપણે પાંચ અક્ષર પોપટની જેમ શીખી ગયા હોય અને આપણને લાગે કે આપણે તળિયે પહોંચી ગયા, આપણે થોડું સાંભળી લઈએ ને આપણને લાગે કે તળિયે પહોંચી ગયા, હજુ આપણે તળિયે નથી, છબ છબ્યાય નથી કરતા, છબ છબ્યા પણ હજુ કરતા નથી. તળિયું તો વાત જ ક્યાં રહી, છબ છબ્યું કરે ને અંદર જાય તો તળિયે જાય. ગોપાળાનંદ સ્વામી તળિયે નથી પહોંચ્યા હજુ, આપણે ક્યાંથી પહોંચવાના, પણ બસ ગોપાળાનંદ સ્વામીને કહેવાનું જ્યાં છો ત્યાંથી છાંટા નાખો. મુક્તાનંદ સ્વામી કહેવાનું જ્યાં છે ત્યાંથી છાંટા નાખો, અમે છાંટાથી પાવન થવાવાળા છે, ડૂબવાનું તો અમારા હાથમાં નથી, પણ તમે જ્યાં છો ત્યાંથી કરુણામય છાંટા નાખ્યા કરો, એ છાંટાથી અમે પાવન થશું. ભગવાન એવા અગાધને અપાર છે. ચાર મુખે બ્રહ્મા ભાખે, પાંચ મુખે શિવ વર્ણન કરે, સહસ્ત્ર મુખે શેષ ગાય. બ્રહ્માંડે બ્રહ્માંડના શિવોને, બ્રહ્માંડે બ્રહ્માંડના બ્રહ્માઓને, બ્રહ્માંડે બ્રહ્માંડના શેષ નારાયણને, બ્રહ્માંડે બ્રહ્માંડના ગણપતિ બધા ભેગા થઈને ગાયને સ્તુતિ. બ્રહ્માંડોના બધા ભેગા થઈ જાય તો પણ ભગવાનનો પાર પામી શકાતો નથી, એવા મોટા મહારાજ છે. સર્વે શાસ્ત્ર પુરાણ માય જીવન જાણો છો, ગુણ તમારા ગવાય જીવન જાણો છો. સર્વે દેવ વંદન કરે છે જીવન જાણો છો, વેદ સ્તુતિ ઉચ્ચરે છે જીવન જાણો છો. એવા સમર્થ સૌના સ્વામી જીવન જાણો છો, સૌરે છે શેષ નામી જીવન જાણો છો. તમારો ભય ભૂમિને ભારી જીવન જાણો છો, તેને રહી છે લોકને ધારી જીવન જાણો છો, તેને રહી છે લોકને ધારી જીવન જાણો છો.
બધાય શાસ્ત્ર ને પુરાણ એમાંય તમારા ગુણ છે. જ્યાં જ્યાં શાસ્ત્રો રચાના છે, જે જે શાસ્ત્રો રચાના છે, એમાં તમારા જ ગુણ ગવાય છે. કારણ કે દરેક શક્તિમાન તમારા થકી છે, દરેક ઐશ્વર્યવાન તમારા થકી છે, દરેક આશ્ચર્યોના કારણ આપ જ છો. ભગવાન સ્વામિનારાયણનું બધી જ જગ્યાએ બીજ રૂપે વર્ણન છે. ઉપાસનાની વાત, સર્વોપરીપણાની વાત કોઈ શાસ્ત્ર એવું નથી કે જેમાં નથી. વ્યાસ ભગવાનના કરેલા શાસ્ત્રોમાં છે જ, કારણ કે દ્રષ્ટાઓ છે, એને તો ખબર છે કંઈક એવું તત્વ છે. પરંતુ જેવું જોઈએ એવું સ્પષ્ટ વર્ણન જે પ્રેમાનંદ સ્વામીએ કર્યું, જે મુક્તાનંદ સ્વામીએ કર્યું, જે ગોપાળન સ્વામીને ગુણાદિતાનંદ સ્વામીએ કર્યું, એવું વર્ણન એક સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્ર સિવાય ક્યાંય નથી. ભગવાનનું સચોટ વર્ણન, જેવા જોયા, જેવા અનુભવ્યા, ત્યાં જેવા અનુભવ્યા, ધામમાં પૃથ્વી પર જેવા અનુભવ્યા, બંને સુખ સંતોએ લખ્યા. મૂર્તિનું વર્ણન સંતોએ યથાર્થ લખ્યું. પરંતુ શાસ્ત્ર પુરાણની અંદર પણ બીજ રૂપે મહારાજનું સ્વરૂપ લખેલું છે, પણ એને ખોળી કોણ શકે? વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે, એની અંદર નારાયણ ભગવાનના ઉપાસક નારદજી, નારદજી શું જપ કરે? નારાયણ નારાયણ. એકવાર નારાયણ ભગવાનના દર્શને બદ્રિકા આશ્રમમાં ગયા ત્યારે એમને જોયું કે નારાયણ ભગવાન પોતે સંધ્યાવંદન કરીને કોકનું પૂજન કરી રહ્યા છે. એટલે નારદજીને થોડી વાર આશ્ચર્ય થયું કે આખું બ્રહ્માંડ આ નારાયણને ભજે, હું અહીંયા નારાયણને ભજું, એ વરી કોને ભજે છે? વાસુદેવ મહાત્મ્યના ચોથા અધ્યાયમાં આ પ્રકારની ઘટના છે. મહારાજે કહ્યું, વાસુદેવ મહાત્મ્ય અમને બહુ ગમે, શ્રીમદ ભાગવત તો સારું જ છે, પણ વાસુદેવ મહાત્મ્યમાં જેવું છે એવું ક્યાંય નથી. કેમ? ભગવાને શ્રીમદ ભાગવત તો સારું જ છે એટલું કહીને વાસુદેવ મહાત્મ્યને ગ્રહણ કર્યું. આપણા સંપ્રદાયમાં જે એકાંતિક શબ્દ, એ વાસુદેવ મહાત્મ્યનો પ્રસાદીનો શબ્દ છે. ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય યુક્ત હોય એને એકાંતિક કહેવાય, વાસુદેવ મહાત્મ્યમાં વર્ણન કરેલું છે. વાસુદેવ મહાત્મ્યની ઘણી બધી તાત્વિક ચર્ચાઓ, તાત્વિક એનું જ્ઞાન એ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બેઝ તરીકે લેવામાં આવ્યું છે. મહારાજને વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ એટલે ગમતો. અને વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર પછી નારદજીએ જ્યારે બહુ પૂછ્યું નારાયણને, ત્યારે નારાયણ કે આમ તો નારદજી આ વાત ગુહ્ય છે, કોઈને કહેવા જેવી નથી, અતિ ગુપ્ત વાત છે, પણ તમે મારા એકાંતિક ભક્ત છો એટલે તમને કહું છું. અને પછી નારાયણે ત્યાં આગળ નારદજીને કીધું કે જેમ કોઈ દીકરો માતા પિતાની પૂજા કરતો હોય એમ અમારા પણ કોક ઉપરી છે, એની હું પૂજા કરું છું. અને ત્યારે નારદજી કહે છે કે મારે એના દર્શન કરવા હોય તો. ત્યારે નારાયણ ભગવાન કહે છે કે તું અહીંથી શ્વેતદ્વીપમાં જા, અને ત્યાં ક્ષીર સમુદ્રના કાંઠે શ્વેતદ્વીપના મુક્તો તપ કરે છે, ન્યા જઈને તું પ્રાર્થના કરજે, આગળ તારો રસ્તો થશે. અને નારદજી પછી આગળ જાય છે. અધ્યાય 16માં પછી એ કથા આવે છે. અને નારદજી જ્યારે બ્રહ્મચોકમાં પહોંચે છે, બ્રહ્મહોલ સુધી પહોંચે છે, ત્યારે તેજ તેજને તેજ દેખાય છે, કાંઈ દેખાતું નથી. અને ત્યારે નારદજી સ્તુતિ કરે છે કે હે ભગવાન, તમે આ અવતાર ધાર્યો છે, આ અવતાર ધાર્યો છે, આ અવતાર ધાર્યો છે, એવી ભગવાનના અવતારોની સ્તુતિ કરે છે. અને અવતારોના માધ્યમે જ્યારે સ્તુતિ કરે છે ત્યારે નારદજીએ સ્તુતિના શ્લોકમાં એક એમ પણ કહે છે, કળિયુગની અંદર નરનારાયણને નિમિત્ત કરીને ધર્મને ભક્તિ થકી પ્રગટ થવાવાળા એવા શ્રીહરિ ભગવાન સ્વામિનારાયણને હું વંદન કરું છું. એ સ્તુતિ વિભાગમાં, વાસુદેવ મહાત્મ્યમાં, નારદજી ત્યાં આગળ એમ કહે છે, નરનારાયણને નિમિત્ત કરીને પૃથ્વી પર પ્રગટ થવાવાળા આપ ભગવાન સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધ થવાવાળા ધર્મભક્તિના પુત્ર થવાળા ભગવાનને હું વંદન કરું છું. આવા બીજ રૂપે ઉદ્ધરણો બધે જ છે, બધે જ છે. શ્રીમદ ભાગવતમાં પણ છે ને બધી બહુ જગ્યાએ છે.
પણ એ રહસ્ય સુધી પહોંચવું, એને ખોળવું, કારણ કે મધ્યના 31માં વચનામૃત પ્રમાણે શ્રીજી મહારાજ એમ કહે છે, શાસ્ત્રમાં બહુધા પુરુષને જ પુરુષોત્તમ કીધા છે. ઝાઝી વાતો વિરાટના સ્વરૂપની છે, ઝાઝી વાતો ભગવાન વિષ્ણુના સ્વરૂપની છે. જ્યાં કરોડો વાતો ભગવાન વિષ્ણુના સ્વરૂપની હોય અને એમાં બીજ રૂપે સર્વોપરી ભગવાન છુપાયેલા હોય તે સર્વોપરી સ્વરૂપ સુધી કોઈ પહોંચે નહીં, કારણ કે જીવ ઓલા કરોડો વાક્યો ને કરોડો શબ્દ જેના પરખ છે એમાં જ ગૂંચવાયેલા રહે. ઓલું બીજ રૂપે હોય પણ ત્યાં સુધી ના પહોંચે. દૂધ હોય, દૂધ એ દૂધમાં ઘી કેટલું હોય? 5 લિટર દૂધ હોય તો ઘી 5 કિલો હોય અંદર. 5 લિટર દૂધ હોય તો 5 કિલો ઘી કોઈ દી ના થાય. ગમે એવી હારી ગાય હોય અને ખોળ આખે આખો ખવડાયા કરો, 12 કલાકની 24 કલાક ખોળ ખવડાવો તો શું 5 કિલો ઘી નીકળે ખરું? 5 લિટર દૂધમાંથી કોઈ દી ના નીકળે. 5 લિટર દૂધ હોય તો બહુ ઘી સારામાં સારું કાઢો તો કિલો નીકળે, 1.5 કિલો નીકળે, પછી એથી વધારે ક્યારેય ના નીકળે. એવી રીતે પણ એ ઘી દૂધમાં દેખાય ખરું? ના દેખાય. દૂધને ને ઘીને મિક્સ કરવું હોય તો થાય ખરું? એકવાર ઘી છૂટવું પડે પછી દૂધને ને ઘીને મિક્સ કરવું છે કે ચાલો ઘીને પાછું દૂધમાં ઓગાળ દો, બીજું દૂધ લો અને એક દૂધમાંથી એક જ ગાયનું દૂધ કાઢીને ઘી છે એ ઘીને દૂધમાં ઓગાળ દેવું છે. ઓગળે? ના ઓગળે. પછી તરવા જ લાગે. કેવું રહસ્ય છુપાયેલું છે, ભગવાને કેવી રચના કરી છે કલ્પના કરો. દૂધમાં ઘી છે પણ એ ઘી એકવાર દૂધમાંથી છૂટવું પડે પછી ફરીથી દૂધમાં ભળવા સમર્થ થતું નથી. એ ઘી જેમ છુપાયેલું છે ને એમ સર્વોપરીપણું તમામ શાસ્ત્રોમાં ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે છુપાયેલું છે છે છે. મહારાજનું સ્વરૂપ દરેક શાસ્ત્રોમાં છુપાયેલું ક્યાંક છે છે ને છે, પણ ત્યાં સુધી ગોતવા માટે કોણ જઈ શકે? એ મહારાજને દયા આવી, એ નંદ પંક્તિના સંતોને દયા આવી, એમને કીધું તમારે ગોતવાની જરૂર નહીં, અમે તમને છે ને સીધો મહેસૂબ જ આપીએ, અમે તમને સીધો મોહનથાળને લાડવાને હાટા જ દઈએ, જલેબી દઈએ ઘીમાં તળેલી. તે એ સંતોએ ખબર હતી એમને કે આ ક્યાં ખોડવા જશે, અલ્પ બુદ્ધિને એ ઊંધી, આ લોકોની બુદ્ધિ આપણી બુદ્ધિ કેવી, એક તો અલ્પ થોડી ગમતી એ ઊંધી, એમાંય પાછી ચલાવવાનો ટાઈમ એ ક્યાં છે આપણી પાસે. એટલે સંતો કે આપણે લખો, હરિસ્મૃતિ લખો, પુરુષોત્તમ પ્રકાશ લખો, હરિબળ ગીતા લખો, નિષ્કુળ સ્વામી નક્કી કર્યું લખો, આટલા વૈરાગવાળા હતા તોય આદાનંદ સ્વામી લખ્યું હરિચરણ સાગર લખો, મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામી કીધું વચનામૃતની પ્રતો લખો, વાતો કરો એ લખો. આ બધુંય કરીને સંતોએ આપણને ઘીમાંથી બનેલી અલગ અલગ વાનગીઓ આપી દીધી, જેમાં મહારાજ રૂપી ઘી બધી જ આઈટમોમાં ભળેલું. બોલો, વચનવિધિ ઉઠાવો, હરિગીતા ઉઠાવો, હરિબળ ગીતા ઉઠાવો, ભક્તિનિધિ ઉઠાવો, ધીરજ આખ્યાન લઈ લો, હરિસ્મૃતિ લઈ લો, આ તો મહેસૂબ, આ મહેસૂબ છે કાજુનો સીધો જ, એટલે પચે તો જ પચે, નહીં તો ડાયરિયા થઈ જાય એવું છે. તો આવું સંતોએ સરસ મજાના ગ્રંથો કરીને કીર્તન રૂપી અલગ 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 આખો અન્નકૂટ મૂકી દીધો છે, મહારાજના સ્વરૂપનો અન્નકૂટ મૂકી દીધો છે કે જમે જ રાખો. બાકી બીજા શાસ્ત્રો આપણને દીધા હોત કે લો શિવપુરાણમાંથી ગોતજો મહારાજ, આ ભાગવતમાંથી ગોતજો, વાસુદેવ મહાત્માથી ગોતજો, આટલા મોટા મોટા આગળ થઈ ગયા એ લોકો નથી મળ્યા તો આપણને શું મળવાના? કાંઈ કરીએ નહીં આપણે, જિંદગી પૂરી કરીને ધૂળ ભેગા ધૂળ થઈ જઈએ. આ તો મોટા નંદ સંતોની દયા, પુરુષોત્તમ નારાયણની કરુણા, આ બ્રહ્માંડમાં પધારી નાખે આખું પોતાનું સ્વરૂપ દીધું, નહીં તો ન મળત. ભગવાન સ્વામિનારાયણ મળવા અતિ દુર્લભ વસ્તુ છે, અતિ દુર્લભ છે, અતિ દુર્લભ. એ આપણને સહજમાં મળ્યું છે, માટે એની કિંમત બહુ સમજવી, બહુ જ સમજવી કે આ મહારાજ કેવા મોટા મને મળી ગયા છે, આ સત્સંગ કેટલો મહાન અને મોટો મને મળી ગયો છે, આવો વિચાર કરવો. અને વિચાર કરીને, કારણ કે પોતાને મળેલી વસ્તુનો જેની પાસે મહિમા વિચારવાનો સમય નથી ને,
ये वस्तु एना हाथ में छूटी जाए छूटे एना ज हाथ में थी कि जेने महिमा विचारवानी टेव नहीं जेने महिमा रोज विचार तो ये छूटे करोड़ रुपया हीरो कोई दीदो होय काच जो टुकड़ो देखाते होय एक एना जो खोटो हीरो ज घर में होय ये सौ रुपया होय अनलो करोड़ों रुपया होय बन्ने देखाव में सामन ज होय आकार में सामन ज होय परंतु जीवनी जेम साचवी ने कयो रहेशे करोड़वाड़ो गम्मे एवी परिस्थिति थाशे पण करोड़वाड़ाने एवी रीते राखशे के कोई रीते खोवावो जोईए नहीं एम कल्याणना मार्गनी अंदर भगवान श्री हरिनुं सर्वोपरिपणुं भगवान स्वामीनुं स्वरूप छे ये करोड़ों ने खरबो रुपियाना हीरा बराबर छे एने साचवी राखो एने हृदयनी अंदर राखी मूको ये क्यांय छूटी ना जाए आपणाथी એનો સતત અભ્યાસ રાખો. અહીંયા આગળ નિષ્કુળાન સ્વામી કહે છે, તમે સમર્થ સૌના સ્વામી, તમે બધાના સ્વામી છો, દેવ બધા તમને વંદન કરે છે, વેદો સ્તુતિ ઉચરે છે. તમારો ભય ભૂમિને ભારી જીવન જાણો છો, તેને રહી છે લોકને ધારી જીવન જાણો છો. તમારો ભય ભૂમિને ભારી છે એટલે તો આ પૃથ્વી હલતી નથી. બાકી પૃથ્વીને ઘણી વખત વજન લાગે તો એમ થાય કે લાવો ને હવે થોડીક વાર હલી જવું, વધારે હલવું. પણ ભગવાને કીધું હલવું હોય તો હલજે, પણ થોડીક જ હલજે, જાજી નહીં, પોઈન્ટમાં. કેટલામાં? પોઈન્ટમાં હલવાનું, તારે જાજું નહીં હલવાનું. પોઈન્ટ છ ને પોઈન્ટ બારમાં તો ભૂકા બોલાવી દે ખાલી, થોડોક જ ખાલી ડાયજેસ્ટિંગનો પ્રોબ્લેમ થાય પૃથ્વી માતાને, અને થોડીક દવા લે અને અંદર જો ગરબડ ગોટો થયો તો સુનામી બુનામી થોડામાં તો કેટલું લાવી દે, હતું નહોતું કરી નાખે. આવું થાય, જો જાજુ હલવાનું કીધું હોત તો શું થાત? શેષનારાયણ માથા ઉપર પૃથ્વી લઈને બેઠા છે, તે શેષનારાયણને ક્યારેક થાય કે લાવો ને થોડી વાર દડો નીચે મૂકી દઉં, જો દડો હેઠો મૂકે તો શું થાય? આ બધું જ ભગવાનના ભયથી બધાએ આટલું રહીને બેઠા છે. ભૂમિને ભારી તેને રહી છે લોકને ધારી. આ લોકને ધારવાનું કામ પૃથ્વી એટલે કરે છે કે પૃથ્વીને ભગવાનનો ભય છે. તમારા ભય સમે તરું ફળે જીવન જાણું છું, ફૂડ ફળ વન સગડે જીવન જાણું છું. તમારા ભયથી શેષ હંમેશે જીવન જાણું છું, ચૌદ લોક દાર્યા છે શીશે જીવન જાણું છું. તમારા ભય થકી સાક્ષાત જીવન જાણું છું, વસુ વર્ષાવે વરસાત જીવન જાણું છું. તમારા ભયથી સૂર્ય સસી જીવન જાણું છું, ફળે કાળ શક્તિ અહોનીશી જીવન જાણું છું. તમારા ભય બ્રહ્માંડે મૃત્યુ જીવન જાણું છું, રે છે સદા સર્વત્ર ફરતું જીવન જાણું છું. બ્રહ્મા વિષ્ણુ શારદા શિવ જીવન જાણું છું, રે છે મરજીમાં તત ખેવ જીવન જાણું છું. તમારા ભયથી પ્રભુ વૃક્ષો ફળને આપે છે, તમારો ભય છે એટલે આપે છે. તમારા ભયથી શેષ હંમેશા ચૌદ લોકને પોતાના માથા ઉપર લઈને બેઠા છે. તમારા ભયથી ઇન્દ્ર વરસાદ વરસાવે છે, અને તમારા ભયથી સૂર્ય અને શશી એના ક્રમ પ્રમાણે ચાલે છે, એનો સમય ક્યારેય ચૂકતા નથી. કાળ શક્તિ અહોનિશી તમારો ભય છે, એના કારણે મૃત્યુ બ્રહ્માંડમાં ફર્યા કરે છે, અને જેનો કાળ આવે છે એને ત્યાંથી ઉઠાવે છે. બ્રહ્મા વિષ્ણુ શારદા અને શેષ શિવ એ બધાય તમારી મરજીમાં રહે છે. આવા મોટા ને આવા સમર્થને આટલા શક્તિશાળી એ બધાય ભગવાનની મરજીને ક્યારેય લોપતા નથી. અને આ જીવમાં બે પૈસાનો માલ નહીં અને ભગવાનની આજ્ઞા લોપવાની અંદર ક્યારેય પાછો પડે નહીં. જે તાકાતવાળા છે, જે સમર્થ, જે શક્તિમાન છે, એ લોકોને ભય છે, અને જેનામાં મચ્છરિયા જેટલી તાકાત નથી એ જીવને ભગવાનનો ભય નથી. માટે ભગવાનનો ભય થોડોક રાખવો. આપણે બધા તો ભગવાનના ભક્ત છે, ભગવાનનું વાત્સલ્ય અનુભવીએ, પણ એક ભય પણ એવો રાખો કે ભગવાનની જો આજ્ઞા બહાર જઈશ તો ચોક્કસ દુઃખ આવશે,
મહારાજે કહ્યું છે, તમે પછી જો તમારી રીતે કરશો તો ભોગવશો સૌ સૌતનું, તમારે પોતપોતાનું ભોગવવું પડશે, નહીં તો તમે નચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી, જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી, જો તમે મારી આજ્ઞામાં મારી રેન્જમાં છો તો બધી જવાબદારી મારી છે, પણ જો તમે તમારા મનમુખી થાશો તો એ તમારે તમારું ભોગવવું પડશે, આવું શ્રીજી મહારાજે ચોખ્ખું કીધું છે. માટે જો આવા મોટા મોટા મહાન ઈશ્વરો ભગવાનનો ભય રાખતા હોય, આવા શક્તિશાળી મુક્તાત્માઓ જો ભગવાનનો ભય રાખતા હોય, તો આપણે પણ ભગવાનથી ડરીને ચાલવું, ભગવાનની આજ્ઞામાં રહેવું. સ્વામી કે આવો મહારાજનો મહિમા સ્વામી તો જાણે છે, પણ સ્વામી એના દ્વારા આપણા હૃદયની અંદર મહારાજનો આવો મહિમા પાકો કરાવવા માગે છે. અહીંયા આગળ 25 કડી સુધી સ્વામીએ મહાત્મ્ય ચિંતામણીનું રસપાન કરાવ્યું છે. ઘનશ્યામ મહારાજની જે, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.